मधु श्रीवास्तव मरद ने मरद रहेवानो छे। जी हाँ, आप जो रहा छो चूंटणी ना तमामे तमाम रंग जी चौबीस कलाक पर 2022 नो महासंग्राम छे। अने बळवाखोर नेता मधु श्रीवास्तव फरी तेखा तेवर कर्या छे। चूंटणी पंचे सु मोटो लेता ज मधु श्रीवास्तव विफर्या। ईडी आईटी जे मोकलवाय ते मोकलवानी छूट छे। आ मधु श्रीवास्तव छे, कोईनाथी डरवानो नथी। अपक्ष चूंटणी लड़नारने बधा ज हैरान करे छे। अपक्ष चूंटणी लड़नारने राष्ट्रीय पार्टी हैरान करती होय छे। गोली मारवाना निवेदन बाद फरीथी मधु श्रीवास्तवे पड़कार फेंक्यो छे। इधर आप सबने खबर छे कि अपक्ष लड़ता होय तेवाने बधा ज पार्टीना लोको, नेशनल पार्टीना लोको हैरान करता ज होय छे अने करता ज आया छे। જ્યારે રૂલિંગ પાર્ટીના લોકોને બી તપાસ કરતા હોય તો અમને બી કરે, એમાં કોઈ જય સુપ્રીમ સુધી લડાવે, જય કઈ જે બી કેસ કરવું હોય, એમને ઇન્કમટેક્સ મોકલવું હોય, ઈડીને મોકલવું હોય, જેને મોકલવું હોય, હેરાન કરવું હોય કરી લો। આ તો મધુભાઈ શ્રીવાસ્તવ મરદ છે અને મરદ જ રહેવાનો। એ તો આપ સૌને ખબર છે કે અપક્ષ લડતા હોય તેવાને બધા જ પાર્ટીના લોકો, નેશનલ પાર્ટીના લોકો હેરાન કરતા જ હોય છે અને કરતા જ આવ્યા છે। જ્યારે રૂલિંગ પાર્ટીના લોકોને બી તપાસ કરતા હોય તો અમને બી કરે, એમાં કોઈ જય સુપ્રીમ સુધી લડાવે, જય કઈ જે બી કેસ કરવું હોય, એમને ઇન્કમટેક્સ મોકલવું હોય, ઈડીને મોકલવું હોય, જેને મોકલવું હોય, હેરાન કરવું હોય કરી લો। આ તો મધુભાઈ શ્રીવાસ્તવ મરદ છે અને મરદ જ રહેવાનો। મધુ શ્રીવાસ્તવ મરદ છે, મરદ રહેવાનો છે। મધુ શ્રીવાસ્તવે વાત કહી છે કે અપક્ષે તો બધા જ હેરાન કરશે, પણ આ તો મધુ શ્રીવાસ્તવ છે, કોઈનાથી ડરવાનું નથી। તમારે ઈડી મોકલો તો મોકલો, આઈટી મોકલો તો મોકલો, પણ મધુ શ્રીવાસ્તવ કોઈનાથી પણ ડરવાનું નથી। અપક્ષ ચૂંટણી લડવાને બધા જ હેરાન કરે છે, પણ હું તો લડીશ, હું પડકાર ફેંકી રહ્યો છું, હું લડી રહ્યો છું, મેદાનમાં છું। ગમે તે આવે, ઈડી આવે, આઈટી આવે, ગમે તે આવે, પણ હું ડરવાનો નથી। મધુ શ્રીવાસ્તવ ફરીથી એમના તીખા તેવર સામે આવી રહ્યા છે, લડવાની વાત મધુ શ્રીવાસ્તવે કરી દીધી છે। તો ચૂંટણી પંચના સુઓ મોટો બાદ મધુ શ્રીવાસ્તવના સુર બદલાયા। આ તો ફક્ત લોકોએ વાત બનાવી લીધી છે, કઈ ગોળી ખવડાવવાની એ ખબર જ નથી। મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે, મને ચૂંટણી પંચની કોઈ નોટિસ જ નથી મળી, ચૂંટણી પંચે કોઈ એક્શન પણ નથી લીધું, મધુ શ્રીવાસ્તવે આ વાત કહી છે। કોઈ ચૂંટણી પંચની નોટિસ નથી મળી અને ચૂંટણી પંચે કોઈ એક્શન લીધું નથી, આ એક વાત બનાવી લીધી છે, લોકોએ બનાવી લીધી છે, વાત બનાવી લીધી છે। અને ક્યાં કયું કામ, કઈ ગોળી ને કઈ ગોળી ખવડાવવાની એ કોઈને ખબર નથી, અને ખોટી રીતનું જ મીડિયાના મારફત ઊંધો શબ્દ લઈને ચાલી રહ્યા છે। મારે વિનંતી છે મીડિયાના બધા જ ભાઈઓને, યુવાનોને, કે શું બોલ્યો છે તપાસ કરો, પછી કહેજો। કોઈ ચૂંટણી પંચે મને કંઈ નોટિસ નથી આપી અને કોઈ ફરિયાદ થઈ નથી।